ઝીકાથી સાવધાન રહેવું આપ સૌ માટે આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે કેમ કે ભારતમાં પહેલીવાર ખતરનાક ગણાતા ઝીકા વાયરસે દેખા દીધી છે અમદાવાદમાં નોંધાયેલ ત્રણ કેસ ઝીકા વાયરસના હોવાનું ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કન્ફર્મ કરાયું છે અને જેમાં જાન્યુઆરી મહિનામાં થયેલ ગર્ભવતી મહિલાના રિપોર્ટનો પણ આમાં સમાવેશ થાય છે ખાસ વાત તો એ છે કે આ ત્રણેય કેસ અમદાવાદના બાપુનગર વિસ્તારના છે તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટે જણાવ્યા અનુસાર સૌપ્રથમ બીજે મેડિકલ કોલેજમાં થયેલા આરટીપીસીઆર ટેસ્ટમાં આ ત્રણેય કેસ જીકા વાયરસના હોવાનું જાણવા મળ્યું છે અને જે બાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વ્યુરોલોજીમાં તેની તપાસ કરાઇ અને આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે અને અમે મચ્છર નાબૂદ કરવા કામ કરી રહ્યા છે આપણે અને રાજ્ય કરતાં વધુ જાગૃતતા કેળવી છે અને સૌપ્રથમ રિપોર્ટ પણ બ્રેક કર્યો છે જ્યારે આઈઆઈપીએચના એક અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેલન્સની જરૂર છે અને આપણે રિસ્ક ઉપર છીએ ઝીકા અને ડેન્ગ્યુના લક્ષણો ઘણા સરખા છે એટલે તે પ્રસરી શકે છે અને સરકાર મેલેરિયા નાબૂદ કેમ્પેનની સાથે નોન કમ્યુનિકેબલ રોગોની નાબૂદી માટે પણ પગલાં લઇ રહી છે તો જેવી રીતે ઝીકા વાયરસે દેખા દીધી છે અમદાવાદમાં એ ખૂબ જ મોટી વાત કહી શકાય ન માત્ર મોટી પરંતુ ખૂબ જ ખતરનાક વાત કહી શકાય કેમ કે આ એક એવો રોગ છે કે જે જે નવજાત જે બાળક છે તેના માટે તો તેની જિંદગી દુર્લભ બનાવી દે તેવો આ રોગ છે સગર્ભા સ્ત્રીઓને જો આ મચ્છર કડે તો જે બાળક જનનાર છે તેના માટે એક ખતરા રૂપ સાબિત થઈ શકે છે તેવો આ રોગ છે ભારતમાં પહેલીવાર ખતરનાક ગણાતા જીકા વાયરસે દેખા દીધી જેના લક્ષણમાં જો વાત કરીએ તો તાવ આવે છે માથું દુખે છે સાંધામાં દુખાવો થાય છે અને વારંવાર થાક થાક લાગે છે દર્દીને આ મચ્છર વાયરસ ફેલાવે છે જેમાં તાવ આવવો સાંધામાં દુખાવો થવો દર્દીને તાવ આવે છે સાંધામાં દુખે છે ચામડી પર લાલ ચક્કામાં ઉપસી આવે છે અને વારંવાર થાક લાગે છે માથામાં દુખાવો થાય છે લાલ આંખ થઈ જાય છે આ લક્ષણો છે છે વાયરસના વાયરસની જે અત્યારે હાલ ચર્ચા ચાલે તેમાં અગાઉ કેટલાક મહિનાઓ પહેલા ગુજરાતની અંદર આ કેસો આવ્યા હતા અને જે ડબલ્યુએચની ગાઈડલાઈન્સ પ્રમાણે ભારત સરકારે જે પણ સૂચનાઓ આપી હતી એના પૂરેપૂરા પગલા લીધા અને તેના ભાગરૂપે એ પછી એક પણ જગ્યાએ બીજી જગ્યાએ કોઈ કેસ તેનો દેખાયો નથી અને હાલમાં ગુજરાતની અંદર આ પ્રમાણનો જીકા વાયરસનો કોઈ કેસ નથી એટલે કોઈ ભય ફેલાવવાનું કોઈ કારણ અત્યારના તબક્કે કોઈ રહેતું નથી અને ભારત સરકાર જે પણ ગાઈડલાઇન્સ આપે છે તેનું પૂરેપૂરું સખ્તાઈપૂર્વક ગુજરાતની અંદર એનું પાલન પણ કરવામાં તો આ આજે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં ડોક્ટર સુરભી મદાના જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલીસ્ટ છે સ્વાગત છે આપનું ડોકટર સુરભી અને ડોકટર મનોજ શેવકાની પણ આ સાથે આપણે ઉપસ્થિત છે ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલીસ્ટ છે ડોક્ટર મનોજ પણ તો શરૂઆત કરીશું ચર્ચાની સૌપ્રથમ અમારા દર્શકોને બતાવશો ડોક્ટર મનોજ કે શું છે ઝીકા વાયરસ અને કેવી રીતે ઉદ્ભવ થયો આ વાયરસનો એકચ્યુઅલી ઝીકા વાયરસ અત્યારનો કોઈ નવો રોગ નથી એ વાયરસ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં સૌથી પહેલા રીસસ માંથી ઉદ્ભવ્યો છે અને એ વખતે એ યુગાન્ડામાં એક જંગલી એરિયા હતું જેનું નામ ઝીકા છે એટલે એ એરિયા પરથી એનું ઉદ્ભવ થયું હતું તેના પછી નાઇન્ટીન ફિફટી ટુમાં પહેલો કેસ યુગાન્ડામાં જ હ્યુમનમાં એટલે આપણે હ્યુમનમાં ડાયગ્નોઝ થયું છે તેના પછી ટુ થાઉઝન્ડ સેવનમાં માઇક્રોનેશિયામાં અને ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં બ્રાઝિલમાં એના મેજર આઉટબ્રેક્સ થયા ત્યારે એની વધારે નોંધ લેવાઈ અને એ આઉટબ્રેક્સ એટલે મોટા પ્રકારમાં એ કેસીસ ફેલાતા હતા અને એના લીધે જે પ્રોબ્લેમ થતો હતો પબ્લિકને એટલે એ જણાવડાયું એ પ્રમાણે થયું અને હવે પછી યુએસમાં ખબર પડી ટેક્સાસ અને ફ્લોરિડામાં જે લાસ્ટ યર અને હમણાં જેમ પેપર્સમાં આવે છે કે પહેલા ત્રણ કેસ ડેવલપ થયા છે ઇન્ડિયામાં જી બિલકુલ પહેલા ત્રણ કેસ જે ગુજરાતમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી આ ત્રણે ત્રણ કેસ આવ્યા છે અમારી સાથે ડોક્ટર સુરબીપ પણ છે તો ડોક્ટર સુરભી બતાવશો અમારા દર્શકોને કેવી રીતે ફેલાય છે આ વાયરસ ઝીકા વાયરસનું જે મેઈન ટ્રાન્સમિશન મોડ છે એ મચ્છરના કડવાથી થાય છે મોસ્કીટો બાઇટથી અને જે મોસ્કીટો છે રિસ્પોન્સિબલ ડેટ ઇઝ એડીઝ ઇજિપ્ટી એ જે મચ્છર છે એ યુઝ્યુલી દિવસના દરમિયાન કઢે છે એટલે આપણી જે માનતા હોય છે નોર્મલી કે રાતમાં રાતના ટાઈમે મચ્છર કઢે ને આપણે રાતના ટાઈમે પ્રિકોશન્સ લઈને સુઈ જઈએ મોસ્કીટો નેટ બટ આ મચ્છર જે છે જેનાથી ઝીકા ફેલે છે એ યુઝ્યુઅલી દિવસના દરમિયાન કઢે છે એટલે એ આપણે બહુ જ જરૂરી છે કે આપણે દિવસના દરમિયાન એ બહુ જ કાળજી લઈએ મોસ્કીટો ના કાઢે એના સિવાય જે બીજા મોડ્સ છે ટ્રાન્સમિશનના એ રેયર છે એટલે અનકોમન મોડ્સ સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી એ રિપોર્ટ થયા છે ઝીકાના કેસીસ બીજા જે મોડ્સ છે એ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનથી અને જે લેબોરેટરી વર્કર્સ છે જે લેબ્સમાં ઝીકા વાયરસ સાથે કામ કરે છે બેસિકલી રિસર્ચ લેબ્સમાં એ પણ એટ રિસ્ક છે ઝીકાની જી બિલકુલ એને ન માત્ર મચ્છર પરંતુ આ જે ફેક્ટર્સ તમે બતાવ્યા છે અલગ અલગ મોડ્સ જેવી રીતે આપે કીધું કે જે લેબમાં કામ કરે છે જેઓ આ વાયરસની ચકાસણી કરતા હશે તેમને પણ આ વાયરસ લાગી શકે છે વાતાવરણ કેટલું જવાબદાર છે કે એવું પણ બની શકે છે કેટલાક વાતાવરણ મચ્છરોને અનુકૂળ આવતા હોય છે શું કોઈ વાતાવરણથી મચ્છર ઝડપથી ફેલાય એવું કંઈક હોય છે ડેફિનેટલી આ જે એડીઝીપી મોસ્કીટો છે બેસિકલી એ સ્ટેગ્નેન્ટ વોટર એટલે જે પાણીના જે એક જગ્યા પાણી ઠેરેલું રહી જાય જેમ નાના નાના ખાડામાં પાણી રહી જાય કોકોનટ વોટરના જે શેલ્સ હોય કે આપણે કુલર્સ બરાબર સાફ ના થાય એમાં જૂનું પાણી પડ્યું હોય એમાં એ મોસ્કીટો ખાસ બ્રીડ કરે છે અને રેની સિઝન એટલે જે વરસાદનું મોસમ જે હવે આવશે તો એમાં ખાસ આપણે કાળજી લેવી જ પડશે કે મચ્છરથી આપણે બાઇકથી બહુ જ કાળજી લેવી પડશે બિલકુલ કાળજી લેવાની જ્યારે વાત આવે છે આપણે કીધું કે કુલર્સમાં પણ પાણી ભરેલું હોય અને તેનાથી પણ મચ્છર ઉદભવવાનો ડર હોય છે પરંતુ કુલરમાં આવું ના થાય તે માટે કંઈક વસ્તુ નાખવાની જેમ કે ક્લોરીન નોર્મલી નાખતા હોઈએ છે સ્વિમિંગ પુલમાં પણ ક્લોરીનનો વપરાશ થતો હોય છે કુલરમાં કઈ વસ્તુ નાખીએ તો જેનાથી આ ઉપર સ્ટ્રેટ ફોરવર્ડ બહુ સિમ્પલ વસ્તુ છે આપણે ફ્રીકવેન્ટ ચેન્જ ઓફ વોટર કરવાનું જી એટલે એક જ પાણી બહુ દિવસ સુધી ના રહે કુલરમાં ચેન્જ કરી દેવાનું કુલર પાણી બાકી કારણ કે કુલરની જે પાણીથી જે હવા છે આપણે પણ એક્સપોઝ થવાના છે તો ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ કે આપણે એમાં કોઈ કેમિકલ પદાર્થ નાખીએ જી અચ્છા કેમ કે ગરમીની શરૂઆત ગરમીની સિઝન ચાલી રહી છે શરૂઆતથી જ લોકો કુલરનો ઉપયોગ કરતા હોય છે તો તેમના માટે આ ખાસ જાણવા જેવી વસ્તુ છે કે કુલરમાં જે પાણી ભરેલું છે તેને ખાલી કરવું ખૂબ જ જરૂરી છે તેને જૂના પાણીને વારંવાર વાપરવું ન જોઈએ અચ્છા ડોક્ટર મનોજ આપને પાસેથી જાણવા માંગીશ કે એકચ્યુલી જયારે કેટલા દિવસમાં જયારે કરડે મચ્છર તો કેટલા દિવસમાં તેનું નિદાન થાય છે નોર્મલી એવું કહેવામાં આવે છે કે મચ્છર કરડે કાં તો કોઈ બી ટાઈપથી એક્સપોઝર થાય તો એના બે થી ચૌદ દિવસની અંદર એના સિમ્ટમ્સ ચાલુ થઈ જાય છે એ નંબર વન છે બીજું એક મુખ્ય રૂપે જે આપણે સમજવાની જરૂર છે એ એ છે કે પાંચમાંથી એક જ વ્યક્તિને એના ચિહ્ન આવે બાકી ચાર વ્યક્તિને કોઈ ચિહ્ન ન બી આવે અને વાયરસ શરીરમાં ફરતું હોય એવું બી બની શકે છે એટલે જેમ સુરબી મેડમે જે કીધું તમને કે પબ્લિકને કે આપણે ખૂબ સાચવાની જરૂર છે કે પ્રિવેન્શન રાખવું એટલે કે બને ત્યાં સુધી ન કરડે કે બીજા કોઈ પ્રોટેક્શન જે રાખીએ એ વધારે જરૂરી છે કારણ કે કરડ્યા પછી જરૂર નથી સિમ્ટમ્સ આવે જી અચ્છા વાત સિમ્ટમ્સ કયા કયા છે અમારા મુખ્ય રૂપે જે ચિન્નો છે એ સૌથી પહેલું જે મુખ્ય ચિહ્ન છે એ છે તાવ શરીરમાં પૂરો થાક લાગવો જેને આપણે બોડી એક કહીએ છીએ બીજા જે ચિન્હ છે એ છે સાંધાના દુખાવા વધારે જરૂરી એ છે કે ચિકનગુનિયામાં એ સાંધાના દુખાવો થાય છે પણ એના કરતાં આમાં એવું છે કે નાના સાંધાના દુખાવો વધારે થાય જેમ કે હાથના પગના જે નાના ફિંગર્સના અને પગના તળિયાના જે સાંધાઓ છે એમાં વધારે દુખે રેસીસ એટલે શરીરમાં ચકામાં પડી જવા લાલ લાલ ચકામાં પડી જવા અને જરૂરી રૂપે એ છે કે કન્જક્ટિવાઇટીસ એટલે આંખો આંખ જે આંખો છે થોડીક લાલાશ પડતી આંખો થઈ જાય એ ખાસ ચિન્હ હોય છે આ વાયરલ ઇન્ફેક્શનમાં જી બિલકુલ તો આ જ ઇન્ફેક્શનમાં જ્યારે વાયરલ ઇન્ફેક્શન હોય છે તો ઘણું જ મુશ્કેલ થતું હોય છે નિદાન કરવા માટે કે કેમ કે સાંધામાં દુખાવો જેવી રીતે ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં પણ થતો હોય છે કેવી રીતે અલગ છે આ વાયરસ હવે એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પબ્લિક માટે બી અને ડોક્ટર્સ માટે બી હવે ક્લિનિકલી મેં જે તમને કીધું કે આપણે એક તો રેશિસ એટલે કે લાલ લાલ ચક્કામાં પડવા એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે આમનામાં અને સાંધાના દુખાવા બી ઝીકામાં થોડાક ઓછા જોવા મળે ચિકનગુનિયા કરતા બીજું આંખની જે લાલાશ છે એ ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે જે ઝીકામાં જોવા મળતી હોય છે અને ડેન્ગ્યુમાં ચિકનગુન્યામાં નથી જોવા મળતી બીજું ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારે જલ્દી પડતા હોય છે ચિકન જોકે ઝીકામાં પડી શકે પણ ચાન્સીસ થોડાક ઓછા હોય છે પડવાના હવે બ્લડ ટેસ્ટમાં જોવા જઈએ તો ઝીકાનું કોઈ બી એવું બ્લડ ટેસ્ટ કમર્શિયલી એટલે કે લેબોરેટરીમાં પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટ ક્ષેત્રે અત્યારે દર્દીના નિદાન માટે કોઈ એવો અવેલેબલ ટેસ્ટ નથી જે આપણે આરટીપીસીઆરની જે હમણાં વાત થઈ જે પહેલા ત્રણ કેસ શોધાયા એ સર્વેલન્સ માત્ર ક્ષેત્રે છે એટલે ગવર્મેન્ટ હજુ ખાલી શોધકામ કરી રહી છે ક્યાં ક્યાં કેટલા કેટલા કેસ શોધાયા પણ સિમ્ટમ્સ પછીના જે આપણે ડાયગ્નોસ કરવા માટેના કે નિદાન કરવા માટેના જે બ્લડ ટેસ્ટ હોય છે એવું અત્યારે હજુ ગવર્મેન્ટ ક્ષેત્રે કે પ્રાઇવેટ ક્ષેત્રે ખાસ કમર્શિયલી કે ડાયગ્નોસ્ટ ક્ષેત્રે અવેલેબલ નથી થયા જી પરંતુ જ્યારે કોઈ દર્દી કેવી રીતે ખવો પડે નિદાનની જેવી આપણે વાત કરી કે ખૂબ જ સિમિલર છે તેના ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સાથે લક્ષણો પરંતુ કેટલા દિવસ એનો કોઈ સમયગાળો ખરો કે આટલા દિવસમાં આ લક્ષણો બહાર આવી શકે છે ઝીકા વાયરસના જેમ મેં કીધું ને કે કરડ્યા પછીના પહેલા અઠવાડિયામાં આપણે સાવચેતી રાખવાની પછી આ સિમ્ટમ્સ આવે પછી દર્દી ડોક્ટર પાસે જાય એનું બ્લડ કાઉન્ટ કરાવે જો પ્લેટલેટ બહુ ફટાફટ ના પડતા હોય ડેન્ગ્યુનો ટેસ્ટ કરાવે ડેન્ગ્યુનો ટેસ્ટ નેગેટીવ આવે અને ચિકનગુનિયાનો ટેસ્ટ કરાવે એના ટેસ્ટ નેગેટિવ આવે અને સિમ્ટમ સિમિલર લાગતા હોય તો ઝીકા વાયરસની શક્યતા હોવાની સંભાવના બાળક આવી શકે એ સાચવવાનું હોય ડોક્ટર સુરભી જેવી રીતે નિદાનની તો વાત થઈ ગઈ પરંતુ હવે વાત કરીશું ટ્રીટમેન્ટની આની કોઈ ખાસ ટ્રીટમેન્ટ છે કેવી રીતે ટ્રીટ થાય ઝીકા વાયરસ બેસિકલી એક વાયરસ છે જી અને આપણી પાસે એની સામે ટ્રીટમેન્ટ માટે કોઈ એન્ટી વાયરલ અત્યાર સુધી સાયન્સ પાસે અવેલેબલ નથી જી એટલે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વાત કરીએ તો સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ અમે કહીએ સિમ્ટોમેટિક એટલે પેશન્ટને જે લક્ષણો હોય એને ટ્રીટ કરવાનું તાવ હોય તો તાવની મેડિસિન આપવાની એમાં પણ ખાસ આપણે ખાલી પેરાસિટામોલ સાદી પેરાસિટામોલ જ વાપરીએ બહુ વધારે પેઇન કિલર્સ લેવાનું બિલકુલ એડવાઇઝેબલ નથી વાયરલ ઇલનેસીસમાં જે આપણે ડાયક્લોફિનેક છે અને બ્રુફિન છે એ બધી મેડિસિન્સ એડવાઇઝેબલ નથી તાવ માટે સાદી પેરાસિટમોલ જે ટેબ્લેટ આવે છે એ ખૂબ ફ્લુઇડ્સ ઇન્ટેક ખૂબ રાખવાનું ફ્લુઇડ ઇન્ટેક એટલે લિક્વિડ્સ તરલ પદાર્થ ખૂબ જ પીવાના બોડીમાં ડીહાઇડ્રેશન નહીં થવી જોઈએ રેસ્ટ ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રેસ્ટ એટલે શરીરને આરામ આપવાનું એક્ઝર્શનલ એક્ટિવિટીઝ બિલકુલ નહીં કરવાની બાકી જે રીતે લક્ષણ આવે આપણે એ રીતે ટેસ્ટ કરીએ જે અને ટ્રીટ કરીએ અને જે કોમ્પ્લિકેશન્સ જે ઇફ કોમ્પ્લિકેશન્સ ડેવલપ તો એ એનું આપણે જે ટ્રીટમેન્ટ છે એ કરીએ બાકી ઝીકાને મારવા માટે આપણી પાસે અત્યાર સુધી કોઈ એન્ટી નથી આપણી અત્યારે કોઈ વેક્સિન નથી અને તેને મારવા માટે એન્ટી વાયરલ કોઈ દવા પણ હજુ શોધાય નથી પરંતુ બિલકુલ ચોક્કસ સાવધાની તો રાખવી પડશે જો આવા સિમ્ટમ્સ દેખાય આવા લક્ષણો દેખાય તો વધારે માત્રામાં પ્રવાહી ગ્રહણ કરવું આરામ કરવો એવી કોઈ એક્ટિવિટી ન કરવી કે જેથી થાક લાગે